ચાલા હું કેરે ક્રિયા તો પણ મન તેડાય હોય કેમ ને અરે કંકોત્રી લખી તમારે આવું ન હોય તો મેં શું કરવી કંકોત્રી લખી જ ન હોય અરે કંકોત્રી લખી હતી કમ્પ્લેટ હું લાલ અક્ષરે કોને લખી હતી લખી હતી એમ બે હારે લખતો હતો ને એ પણ કે બેઠી હતી મારા ભાજાએ લખી હતી હવે એ લખી હતી હું લખતો કે બહુ જાજો ટાઈમ થયો એટલે ખબર નથી રહી અરે સંભાળીને તમને કંકોત્રી લખી હતી તો પછી તમારા ભાઈને પૂછો કંકોત્રી દેવા થી ગયા હતા હવે એમાં શું છે પેટીમાં કઈ નીકળી નથી થતું ક્યાં પેટી હોય પેટીમાં જે નાખવા ગયો ને હવે કસરા પેટી હોય ટપાલ પેટી હોય નીકળી નથી રહ્યું તો એ કચરા પેટીમાં જ ગયો હોય હવે ના ના એ બે બધી પેટીના પડખા વેગી પડ્યું તો એટલે એ મૂળ નાખી હતી પેટીમાં એ વાત પાકી એટલે એ તો બરાબર અભણ માણાનો આવું જ હોય હા એમ આપણે શું આપણો ભાવ હતો તે તેડાવાનો ભાવ હતો પણ એમ થાય નઈ મજારામાં કાંઈક કરી છે તો ના એ વખતે કઈ એવું બહુ ન હોય ને એટલે કચરા પેટીમાં ગયો હોય એટલે એમ પછી અંગૂઠા સાપને કઈ વાંચતા થોડું ભાવ બધા એક કલર ની હતું એટલે એવું થાય એક તો થોડીક ભરકુશ હતી તું મજારામ માં એટલે તમે કઈ ભેગો કર્યો એટલો વ્યવહાર તો તમારો હોય ને નાઈટ માં ન હોય વ્યવહાર હોય પણ એ ના સા પાણી પીવા આવે કે ના ખિસ્સા ભરવા થોડા આવે આ તો તમારે રોટલા ખાવા હોય તો ન કરો હું તો આ છેલ્લે રોટલી આવી જો કાંઈક બીજું કઈ ગોઠવણી કરો લ્યો હલો ઈ પછી તમારે જે કરવું હોય ને કરતો હું આલ્યો પણ કાંક જાવ મારી કઈ ના નથી પણ એની વ્યવસ્થા કઈ ના હિમણા થોડું જવા છે તારી પાસે છે કઈ આ ભાઈ તમે જો આણા તેડતા હોય તો કઈક થોડુંક આપી આ તો થોડુંક કાક આગુ પાછું થોડુંક તો તું કરી ને કાક આગુ પાછું તો અમારું પતી જાય એમ આ એ તમારો ભાઈ છે તમારો ભાઈ ને તમારો વ્યવહાર ટેકો આપો બીજું તો ના હું અમારે હા ભાઈ એવું કાંક કરશો હાલ ને ભાઈ હા આ તો આપડે ઢોર સર્વ મોકલવો જોઈએ એ તો નહી જાય લગભગ રોટલા નથી ગળી દેતી એ ઢોર માં સી ની જાય છે ઢોર બકરા હવે એ તો પાછા ઢોર હોત છે થોડાક અમારે અને થોડાક બકરા છે એવું છે હા ભલન જાતા ગગલો તો ભલ રખડતો હા તો એ પૂછો જાય તો આપણે ક્યાં ના બકરા માં જાય છો ને તમાર ભાઈ પૂછો ક્યારે બકરા સારવા આવું ગઈ છો હવે આજ મુહૂર્ત કરે ભલે ન કર કોઈ દી નથી ગયો ભલન મુહૂર્ત થઈ જાય તો એમાં હું વાંધો આપણા પહેલા કઈ મુહૂર્ત નથી કરવું તમારે જે કરવું એ કરો ન કર હું તો જો આ રીહાણી છું એ નહી પતે તો ગગલા ને બોલા પણ એ તમારું એ પતશે જ નહીં બો તો ગગલો તમારો બોલાવી લો મારા ખોટે લપની જ કરી પણ એમ નથી ગગલા ને તમે બોલાવો કદાચ તમારી સેટિંગ આવો મારી એરે તમ થોડું ડખો થઈ જાય એ મારે બોલાવવાનો આપ તમે બોલાવો તો જાય છે મારા બોલાવ્યો તમ થોડી નહીં આવે અઠવાડિયે આવે તમારો કઈ રિવાજ છે તમારી કોઈ સેટિંગ જ ન આવે તે પણ આમાં અમારે હાલતા એવું થઈ જાય શું કરવું ચાલ બોલાવું બેસું હે આજે કાકા રે બોલાવે ગગલાયા વજે રે હે આવજે રે તીને રણ મેલ આવજે રે કર્યું એ મજાર કાકા ના બોલાવા ગગલાયા વજે રે આજે કાકા ના બોલાયા ગગલાયા આવી યારે
રામ રામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તે હું કાકા બોલાયો બોલાયો એમ તારું કામ છે થોડું હું કામ છે બોલો ને એટલે તારે બકરા સારવા જવાનું એટલે એક કાકા ક્યાં કરી હા બકરા સારવા હું નહીં જાઉં એટલે હવે જા ને હું નહીં જાઉં બકરા સારવા જા જા પણ હું કોઈ દિવસ નહીં બકરામાં તમે બધા ક્યાં જાઓ છો એટલે ક્યાં કારા કરીમાં ક્યાં ઓળે તારા તન પૂછ તો ક્યાં જવી છે ક્યાં પાથરો કરે આખું હા ભરતો નથી ને હાલ્યો હાલ્યો શું તરત છે મારે જવું દડે રમવા થોડાક પૈસા આપો પેલા પછી જાઓ પૈસા ને તારે શું કરવા પૈસા જોઈએ અત્યારે એટલે પણ તારે શાનું બંધારણ નથી ને હું તમને ન ખબર હોય બંધારણ છે મારે તો મોલ્લા ગોતલી છે મોલ્લા નો હાલે એમાં થોડાક પૈસા દો ને પછી જાઓ એટલે પણ બજારે હોટલે જાય મોલ્લા જોઈએ એટલે મળે જાય બહુ ખર્ચા ની માથા કોઈ નોકરા હું જાઉં છું અરે પણ ઉભો એટલે પણ બકરા સારવા નહીં જતો બકરા સારવા નહીં એ આ મારી પરજાઈ ની ખબર હોય મને તમે બકરા સારવા જતો કે હું જાઉં ના ભાઈ ના આ વંડિયું ઠેકી ને વ્યા જાય એવા પડખ્યા થઈ બેન પાન દન દસ દીધા હવે પણ હું વારકડી કેટલાક લેવા સારું હાલો તો જાવ બકરામાં રતનભાઈ હાલો લ્યો હાલો હાલો મને હરક શોખ નો હોય હોય જ છે અરે હજી તો ઘણો મગવાનું બાકી છે મને દાવા દે તો એ ભગવાન
કડલે પતી દેશે પણ જાજુ થયું છે એ આણાતે તેડવા હાલા રે ભાઈ આણાતે તેડવા હાલા રે એ તાતે મણિયા યજમાન રાજા સુકન માટે રાતાઈ રે અરે પ્રધાનજી, કહો મહારાજ. આપણી ઘોડાની અસવારી જોઈ અને રાયકા કેમ પાછા ફરી ગયા છે? જાઓ એને તપાસ કરીને પૂછી જુઓ. ભલે મહારાજ. અરે રાયકા ભાઈ, બોલો. તમે આ મહારાજાની ઘોડાની ઐશ્વર્ય જોઈને અવળું કેમ ફરી ગયા? ના ભાઈ, અમે કઈ અવળું નથી ફરી ગયા. અમે આ બાજુ જતા. ના ના, તમે પેલા આઈને પે આવતા. હું ના ના, ઈંકર આવતા તમારે આમ જાવ તો અમે આમ કર નીકળી ગયા. ભાઈ મને અમારા મહારાજાની ઘોડાની ઐશ્વર્ય આમ આવતી સામે બરાબર, તો તમે આમ અવળું કેમ ફરી ગયા? એમ નવળું કઈ નઈ ફરી ગયા. અમને એમ તો આમ જવું થતું, ઈંકર ફરી ગયા. એટલે આમ હાસું બોલી જવાય ને આમાં પછી કઈ સારું નહીં. એ તો અમને ખબર છે, શા કરતા કેટલી ગરમ જ હોય. તમે કોણ છો? હું રાજા પ્રધાન છું. પ્રધાન છો? તો પેલા મહારાજ ને પૂછજો. શું રાયકાઓ સત્ય કહે છે તો ખોટું નહીં લાગે ને? કઈ વાંધો નહીં, પેલા એ કરો. અરે હા મહારાજ. કહો પ્રધાનજી. રાયકાઓ મહારાજ ને સત્ય કહે છે તો જૂઠું નહીં લાગે ને? અરે મારા પ્રધાનજી. કહો મહારાજ. રાયકા ને કહી દો કે સત્ય બોલવા કોઈ સજા હોતી નથી, સત્ય બોલશે તો ઇનામ સારા લઈને જશે. ભલે મહારાજ. અરે હા રાયકા ભાઈ, કહો. જો તમે સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે, રેન્ટલ ના પારા મળશે. અમારે સત્ય હે સત્ય કહી દેજે ને. તો હાસુ હાસુ કહી દો. રતનભાઈ હાલો હાલો ને કહી દો ને. કહી દેવું છે એ મહારાજ કહેવાય. કાનકી ને ક્યારે ઠપકાર. અરે આ મહારાજ. કહો રાય. કહો. અત્યારે અમારા ગગલા ને ઢગ તેડવા જતા. બરોબર છે. એમાં તમારા ઘોડા ની અસવારી જોઈ અને એમ પાછા ફર્યા, કારણ તમે પેટ ના વાંજ્યા છો. અરે રાય. કહો. તમને ખ્યાલ નથી રાયકાઓ, કારણ કે મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી, હું કેવી રીતે વાંધ્યો કહેવાય? હા મહારાજ. કહો રાયકાઓ. કારણ કે તમે રાજવી છો અને તમે મારે તમારી પાસે શું? મહારાજ. કહો રાયકાઓ. તમે કહેશો કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી. હા રાયકાઓ. હા મહારાજ, સાંભળી લો. હે આજે દીકરી રાજે રે જો તને તા રે રે. હે રાજ ગાદી ભગવે એવું નહીં કો, રાજ ગાદી ભગવે એવું નહીં કો. ઓ હો દીકરી રાજે રે પારણીયું
आजे हुआ ले लात नरे राजन दरे घोड़ी लोरे महाराज कहो राय कहो आज जो लुलो लंगड़ो पुत्र हो तो आ राज्य सलावत महाराज नहीं तर एक दिन तुम्हें आज आज ने ताला देवा से महाराज हा राय कहो तुम्हारी बात बहु मने सत्य लागे से कारण के हूं पेट नो वांचियो सो कारण के मारे पुत्र ने थी दीकरी तो एक पालका घर नी आशा से पाखू आवे ले रायकाओ पोतपोता नहीं करे साली जाए तुम्हारी बात बहुत सत्य मने लागे से अरे वाला मारा प्रधान कहो महाराज रायका नी बात मने बहुत सत्य लागे से हाँ महाराज माटे रायका ने सारा इनाम आपी અને ભલે મહારાજી કરી દો કાલ સારા સુકલ લઈ અને આણું તેડવા જાય ભલે મહારાજ અરે કા ભાઈ ઓ કાલ હવાર માં ને વેલ આવજો અને વેલ આવી ઇનામ લઈ જજો ઈ કાલ આવન હા આપને ખબર જ હતી હમણા તાતકાળે નું કહેતા ને તારે કાલે વી આવી જાય હા પણ ઈમાં શું ફેર પડે છે ઓલો મારવાનું હોત તો તાતકાળે થાત રાજા તારે પુત્ર નથી હા મહારાજ વાત અરે મારા પ્રધાન કહો મહારાજ હું વાંચ્યો કેવા મારું મુખ કોઈ જોવું સારું નથી હા મહારાજ પ્રધાનજી શું કરવું હવે અરે હા મહારાજ રાયકા ની વાત પણ કેવી સત્ય છે મહારાજ અરે પ્રધાનજી કહો મહારાજ તો હવે રાજમાં આવી મને ઘણું જાણવા મળ્યું હા મહારાજ વાંચ્યા ઘરના તિથિ હોય તો એને શું દુઃખ પડે એ તો આપ વાંચ્યા હોય એ જાણે અરે વાત છે મહારાજ હવે મારે શું કરવું પ્રધાન મારો રુદિયો ઉદાસ છે માટે સતીને બોલાવો ભલે મહારાજ હું રંગ મહેલ ની અંદર થી રાજમાતા ને બોલાવું છું મહારાજ સારું પ્રધાન હે આજ પર ધન બોલાવે રાજમાતા આવો જોરે હે આવજો રાજુને દરબાર આવજો રાજુને દરબાર પર ધન બોલાવે રાજમાતા આવજો રે
हाँ प्रधान जी, अत्यार मा राज्य मा बोलवानू कारण। अरे हाँ राज माता, राज्य नी अंदर महाराज बोलावे छे। आ सदाने माटे मारा स्वामीनाथ नो मुख तू देखू छु, तो आजे मारा स्वामीनाथ नो मुख केम उदास जणाय छे। ए आजे कहो ने स्वामीनाथ लड़ा के मारे उठा, મહારાજ જે તમારે કેવું તે કહો મહારાજ। અરે સતી, તમને ખ્યાલ નહીં હોય કે પોખરણ ગઢ ની અંદર નગર સરસા કરવા નીકળ્યો। હા મહારાજ, ત્યારે મારું મુખ કોઈ જોવા નથી માંગતું, કારણ। અરે શું કહો છો મારા નાથ? સતી, આપણે શેર માટીની ખોટના કારણે મને વાંજિયા કહેવાના મેણા મારે છે સતી। હા મહારાજ। અરે સતી, તો આપ મને રજા આપો કાશી વિશ્વનાથ જાવ અને ભોળાનાથ નું તપ કરી અને પુત્ર ની માંગણી કરી અને પછી જ હું પાછો આવીશ। અરે મારા નાથ, જો આ પોખરણગઢ ની પ્રજા તમને વાંજિયા મેણા બોલતા હોય તો હે મહારાજ, આપણે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરી મહારાજ, તો આપણે કેવી રીતે વાંજિયા કહેવાય મહારાજ? નહીં સતી, નહીં, દીકરી તો એક મારા ઘરની આશા કહેવાય, પાખું આવે। અરે સતી, પોત પોતાને આશરે ખાલી જાય, આપણા ઘરે પાડો બોલો લૂલો લંગડો હોય પુત્ર, તો આપણે રાજગાદી સલાવે, નહીતર એક દિન સમયે આ રાજની તાળા દેવાય। હા મહારાજ, તમારું કેવું સત્ય છે, કારણ કે દીકરી તો પારકા ગઢની થાપણ, નાનાથી ઈશ્વરીને મોટી કરી, મોટી થાય એટલે પોતાના સાસરે વહી જાય, આ પોખરણ ગઢની પ્રજા ગાદીનો વારસદાર માઈ ગઈ રહેશે મહારાજ। તો હવે તમારે જો કાશીનાથ જાવ હોય તો મારા નાથ, હવે મારી કોઈ ના નથી, પણ હવે તમને તો ખબર છે ને કે આપણી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, હા સતી, તો એમના લગ્ન કરી અને તમે પછી ખુશી થી કાશીનાથ જાવ મારા નાથ। હા સતી, તમારી કા બહુ વાત મને મજૂર છે સતી, કારણ દીકરી ઉંમર લાયક થાય એટલે એના લગ્ન કરવા એક માવતર ની ફરજ છે। તો સતી, તમે અત્યારે રાજમહેલ ની અંદર જાઓ અને રાજમહેલ ની અંદર થી સારામાં સારો પંડિત ને બોલાવી અને કોઈ રાજ્યમાં મોકલી રૂપિયો ને શ્રીફળ લઈને આવશે। હા મહારાજ, બહુ સારું। અરે પ્રધાનજી, કહો મહારાજ,
રાજ્ય ની અંદર થી કોઈ સારામાં સારો પંડિત ને બોલાવી. ભલે મહારાજ. હે આજ પ્રધાન બોલાયા પંડિત આવજો રે, હે આજ પ્રધાન બોલાયા પંડિત આવજો રે, આવજો રાજ ના દરબાર, આવજો રાજ ના દરબાર, આજ પ્રધાન બોલાયા પંડિત આવજો રે. અરે હા પંડિતજી, રાજ્ય ની અંદર મહારાજ બોલાવે છે. બરોબર છે મહારાજ. એનો રૂપિયો ની શ્રીફળ લઈ દેશ પરદેશ જઈ અને રૂપિયો દઈ શ્રીફળ દઈ અને પાછા વળજો. અરે પંડિતજી, અહો મહારાજ, જાતા પહેલા એક કહું છું કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પીગલગઢ ન જાતા. અરે હા મહારાજ, પીગલગઢ ન જવાનું કારણ મને કહો મહારાજ. અરે પંડિતજી, પીગલગઢ ન જવાનું કારણ કે મારે પીગલગઢ ના રાજા હરે 20-20 વર્ષથી વેર સાલ્યા આવે છે, આ દીકરી દઈને શું સુખી પામે. બરોબર છે મહારાજ, તમારી વાત કેવી સત્ય છે. તો જાતા પહેલા મારી એક શરત આપને મંજૂર રાખવી પડશે મહારાજ. ભલે ભલે. અરે હા મહારાજ, હું જે રાજ્ય ની અંદર શ્રીફળ સ્વીકારીને આવું મહારાજ, એ આપને મંજૂર રાખવું પડશે. ભલે પંડિતજી. હે આજે હર કે ઉમંગ બની તાલિયા રે,